જાતિવાદના નામે ફરીથી એકવાર આમ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદના મુઠિયા ગામમાં આવેલા વણકરવાસમાં રહેતા સ્થાનિકોની જાતિવાદનો ભોગ બનવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર સામે ન્યાયની ગુહાર સ્થાનિકો લગાવી રહ્યા છે દેશભરમાં જે રીતે જાતિવાદના નામે રાજકારણ રમાઈ રહ્યું છે અને વોટ માંગવામાં આવે ત્યારે માત્ર ને માત્ર વ્યક્તિઓના અવાજ વોટના સહારે સત્તાના સિંહાસન પર બિરાજમાન બની ગયા છે આજે વાત કરવી છે અમદાવાદમાં આવેલા નાના ચીલોડા પાસે મુઠિયા ગામમાં આવેલા વણકરવાસમાં જે રીતે સ્થાનિકોની સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે એમ થાય છે કે શું વિકસિત ગુજરાતના સિટી અને વર્લ્ડ પ્રથમ હેરિટેજ સિટી જાહેર થયેલા આ અમદાવાદની છે મુઠિયા ગામમાં આવેલા વણકરવાસ કે જ્યાં શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે તેમના ઘરો જ્યાં આવેલા છે ત્યાં તેમના આવન જાવન માટેના રસ્તા પર દબાણ કરી દેવામાં આવતા રસ્તો પુરાઈ ગયો હોય તેવી સ્થિતિ બનવા પામી છે વણકરવાસની બાજુમાં આવેલા ઠાકોરવાસના રહીસો દ્વારા પોતાની મનમાની કરીને કાયદાની એસી કે તેસી કરીને સ્થાનિક રહીસો પર દાદાગીરી કરી રોફ જમાવવામાં આવી રહ્યો છે રોડ રસ્તા અંગે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવતા માત્ર ખાડા ખોદીને છેલ્લા બે માસથી એ જ હાલતમાં મૂકીને કોન્ટ્રાક્ટર અને લગતા વળગતા અધિકારીઓ ચાલ્યા ગયા છે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા તેમને જવાબ મળી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર બહાર છે અને થઈ જશે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે વણકરવાસના રહીશોને રોડ રસ્તા બ્લોક થઈ જવાના કારણે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એમ થાય છે કે શું સામાન્ય માનવીઓને પોતાનો અવાજ આમ જ દબાવીને રાખવો પડશે શું તેઓ ભારતના નાગરિક નથી કે તેમની પ્રાથમિક જરૂરિયાતોને કોઈ પણ કોર્પોરેટર કોર્પોરેશનના અધિકારીઓ કે પછી સરકારી જમાઈઓને પણ વાત સાંભળવા તૈયાર નથી કેટલા વીસ વર્ષથી આ દબાણ દૂર થતું નથી અમે કેટલી અરજીઓ આપી રસ્તામાં બાઇકો મૂકી દે અમારે ક્યાંય જવું આવું હોય તો તકલીફ કેટલી પડે અમે કેવા જઈએ તો અમને પોલીસ કેસ પણ મારવા અમે પોલીસ કરી કરીએ તો અત્યારે અમારી જોડે એ લોકો ગેરવર્તન જ કરે છે કશું એ લોકો સાંભળતા જ નથી અને આનાથી પણ વધારે કોર્પોરેશનમાં અમે અરજી આપી તો એ લોકો અમારું સાંભળતા નથી અમારી ઈચ્છા એ છે કે આ દબાણ હટાવો અમારો રસ્તો અમને અમારો જે જરૂરિયાત નો રસ્તો છે એમને આપો એ અમારી ઈચ્છા છે શ્રમજીવી પરિવારો દિવસ દરમિયાન ખૂબ જ મહેનત કરે અને પરિશ્રમ કરે ત્યારે માંડ એક ટંગનું ભરપેટ ભોજન પ્રાપ્ત કરતા હોય છે ત્યારે એમ થાય છે કે સ્થાનિકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા કોર્પોરેશન અને તંત્રના ધક્કા ખાય કે પછી પોતાના પરિવાર માટે એક ટંગનું જમવાનું પ્રાપ્ત કરવા મહેનત કરે આમ છતાં પણ સ્થાનિકો દ્વારા વારંવાર ધક્કા ખાવામાં આવતા હોય છે રજૂઆતો કરવામાં આવતી હોય છે વિનંતીઓ પણ કરવામાં આવતી હોય છે તેમ છતાં તેમનો અવાજ સાંભળવા માટે કોઈ જ તૈયાર નથી અવાજ સાંભળવાનો તો ક્યાં રહ્યો અવાજ દાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે રીતે ઠાકોરવાસના રહીસો દ્વારા દબાણ વધારીને વણકરવાસના રહીસો પર ધાક ધમકી સાથે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે અને આશય વેદનામાં પોલીસ ફર્યા જેવી સ્થિતિ થવા પામી હોય છતાં હજી સુધી હાલત જેમની તેમ જ છે એમાં પણ કોર્પોરેશન દાજા પર આપી રહ્યું હોય તેમ રોડ રસ્તા બ્લોક કરીને વણકરવાસના ના સ્થાનિકોની હાલત ખૂબ જ દયનીય કરી દીધી છે વણકરવાસના ના જો કોઈ ગંભીર બીમાર પડે કે આકસ્મિક કોઈ ઘટના બને તો એકસો આઠ કે ફાયર બ્રિગેડ અંદર આવી શકે તેવી કોઈ જ વ્યવસ્થા નથી ત્યારે એમ થાય છે કે જો આવી જ કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ શું કોર્પોરેશન આવી તંગ દિલી સર્જાય તેની રાહ જોઈને બેઠી છે તે ખૂબ મોટો પ્રશ્ન છે વણકરવાસ મારો રસ્તો નથી દબાણ બહુ એટલું બધું થયું છે ને અને આ રસ્તો બનાવવા આવ્યા તો આ લોકો પગથિયા તોડ્યા નહીં અને આ તો આટલું ખોલીને એ લોકો જતા રહ્યા છે દબાણ હટાવવા ના દીધું અને લોકો મારવા આવ્યા લોકો એટલે એ લોકો જતા રહ્યા એના માટે અમે વારે ગળે કમ્પ્લેન કરીએ છીએ અમે બે મહિનાથી કોર્પોરેશનના ઘર કરીએ છીએ તો એ લોકો કોઈ અમારું સાંભળતા નથી પેલો પેલાના માથા નાખે છો પેલો પેલા ના માથા નાખે છે અમારા કોર્પોરેટર ચાર કોર્પોરેટર છો એમાંથી કોઈ હાલ જોવા નહીં આવતું અમે કેટલી બધી અરજીઓ કરી એમને મૌખિક ઓખીક રજૂઆત કરી પણ કોઈ આવતું અમારી બસ અમને અમારા અમારા ફળિયામાં ત્રણ ચાર જણ બીમાર છો એમને અમારે લઈ જવા હોય તો કેમના લઈ જવા એટલે અમને તો અમારો રસ્તો ખુલ્લો કરી આપો દબાણ કાઢી આપો અને મારો રસ્તો બની આપો કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ લાઇ ગુજરાત ન્યૂઝ અમદાવાદ